સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ, નદીઓમાં નવા નીર અને ઘરોમાં ઘૂસ્યા પાણી. વાજતે ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ. ગુજરાતના રાજકારણમાં હલચલ, શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ જોડાયા ભાજપમાં. બાપુએ કહ્યું, અઠવાડિયામાં ઉતારો ખેસ નહીં તો સંબંધ પૂરો. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી પરેશ ગજેરાએ આપ્યું રાજીનામું, નરેશ પટેલે ફરી સાંભળી પ્રમુખ તરીકેની જવાબદારી. સુરતના ઉધનામાં યુવકની હત્યાના આરોપી ગણતરીના કલાકોમાં જ પકડાયા. બે આરોપીની ધરપકડ, એક હજુ પણ ફરાર. ડીસા થરાદ હાઇવે પર એક્ટિવા ચાલકનું કમકમાટી ભર્યું મોત, ટ્રક સાથે અથડાયા બાદ એક્ટિવા ચાલકનું મોત. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત. એક મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટના ઉપલેટાના લાઠ અને ભીમોરામાં આગ ફાટવાની ઘટના સામે આવી છે. લાઠ અને ભીમોરા ગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાયાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તંત્રએ નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. ગામના જવાના મુખ્ય માર્ગો પર હાલ પાણી ફરી વળ્યા છે. સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદથી મામલતદાર તથા ટીડીઓ અત્યારે ખડે પગે જોવા મળી રહ્યા છે. જે રીતે લાઠ અને ભીમોરામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી, 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. તંત્રએ તકેદારીના ભાગ સ્વરૂપે લોકોને સહી સલામત સ્થળે પણ ખસેડ્યા. ગામના મુખ્ય માર્ગો પર જ પાણી ફરી વળતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ સ્ટેન્ડબાયમાં રહેવા માટેના આદેશ આપી દેવાયા છે. એક જ દિવસમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને મુખ્ય માર્ગ છે જે ગામમાં જવાનો, ત્યાં જ પાણી ભરાઈ જતા ત્યારે તંત્ર પણ સતર્ક બની ગયું છે. લાઠ અને ભીમોરા ગામની આ દશા. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, શું છે વધુ વિગતો અત્યારે? જે ગામ છે તેની પરિસ્થિતિ કેવી છે વરસાદને લઈને? ખાસ કરીને વાત કરું રાજકોટ જિલ્લાની વાત કરું તો ઉપલેટા અને ખાસ કરીને તમામ વિસ્તારો જે પ્રમાણે વરસાદ ચાલી રહ્યો છે, જેને કારણે આખું જે પાણી છે તે આખા ગામની અંદર ઘસી ગયું છે, જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે. પણ હજુ તંત્ર ત્યાં પહોંચી નથી. જી આભાર અનિરુદ્ધ આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, લાઠ અને ભીમોરા ગામ છે તેની પરિસ્થિતિ, સતત ભારે વરસાદ, 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તંત્ર સતર્ક છે, પરંતુ મુખ્ય માર્ગ પર જ પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટી ગયો છે અને જે લોકો છે તેમને તકેદારીના ભાગરૂપે હાલ સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. સમગ્ર જિલ્લામાં એકંદરે ધોધમાર વરસાદ પડ્યો. ખાસ કરીને ઉના, કોડીનાર, વેરાવળ અને તાલાલા પંથકમાં મેઘો મન મૂકીને વરસ્યો. વરસાદના પગલે ગીર સોમનાથના સુત્રાપાડાનું ટીંબી ગામ બેટમાં ફેરવાઈ ગયું. શેલ આવતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું. બીજી તરફ કોડીનારના વિઠ્ઠલપુર ગામે સાગાવાડી નદીમાં ઘોડાપુર આવતા બ્રિજ પર પાણી ફરી વળ્યા. આ તરફ કોડીનારની વાત કરીએ, પેઢાવાળા પુલ પર પણ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. કોડીનારની વચ્ચેની પસાર થતા શિંગવડામાં પણ ઘોડાપુર જોવા મળ્યા. તો જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રનો જાણે કે વારો લેવામાં આવ્યો હોય. અનેક જગ્યાએ આ રીતે વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે. મોટાભાગના જે નદી જળાશયો છે તેની હાલત બે કાંઠે વહી રહી છે નદીઓ અને ઘોડાપુરની પરિસ્થિતિ. વાહનોના પરડા થંભી ગયા છે, કારણ કે રસ્તા પરથી પણ જાણે કે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મોટાભાગના જે પુલ છે તે સાવચેતીના ભાગરૂપે અને પાણી ફરી વળતા બંધ કરી દેવાની ફરજ પડી છે. તો આ પતરબોળ ટીંબી ગામ જોઈ રહ્યા છો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સિંગવાડામાં પણ પૂર આવ્યા, પુલ પણ બંધ કરવાની ફરજ પડી છે.
तो अनेक जगह वाहन व्यवहार खोरवाई गयो। छेल्ला 3 दिवस थी जे रीते सारो वरसाद पड़ी रह्यो छे, खास करीने जो हवे सौराष्ट्र विस्तार नी वात करवामां आवे, सौराष्ट्रना मोटा भागना विस्तारोमां सांबेलाधार वरसाद वरस्यो। आ तरफ जाफराबाद अने अमरेलीनी जो वात करवामां आवे, अमरेलीना लीलिया शहर तेमज उपरवासमां पण अनराधार वरसाद वरस्यो। अति भारे वरसादने पगले नावली नदीमां पूर आव्या, जेने लईने शहेरनी मेन बजारनी दुकानोमां पाणी घुसी आव्या। नावली नदीनुं पाणी बजारमां फरी वळता दोड़धाम मची गई। जाफराबादनी वात करीए, धोधमार वरसाद पड़ी रह्यो छे। कड़ियाली, वडेरा, टिंबी, बलाला अने हेमाळ सहितना ग्राम्य पंथकोमां सारो वरसाद। जाफराबादना कड़ियाली गामनी शेरीओ तो जाणे के नदीमां फरवाई गई होय तेवा दृश्य जोवा मळ्या। जो जाफराबाद अने अमरेलीना दृश्यो आप जोई शको छो। जे रहेणाक विस्तार छे, गाममां जवा आववानो जे रस्तो छे ते कई रीते बेटमां फरवाई गयो, नदीओमां फरवाई गयो होय तेवा दृश्यो वरसाद ने कारणे। तो जाफराबाद अने अमरेलीना आप दृश्य जोई रह्या छो। मोटा भागना सौराष्ट्रना विस्तारमां जे रीते आगाही करवामां आवी हती, आप जोई शको छो कि पशुओ पण नदीना प्रवाहमां जाणे के तणाई रह्या होय तेवा दृश्यो, परंतु आ रहेणाक विस्तारना जे दृश्यो छे कि जे रस्ताना दृश्यो छे तेमां आ रीते पाणी फरी वळ्या हता। तो आ तरफ जूनागढ़नी जो वात करवामां आवे, जूनागढ़मां पण सारो एवो वरसाद जोवा मळ्यो। 3 दिवसथी जे रीते जूनागढ़मां वरसाद वरसी रह्यो छे, अनेक जे नदी नाळाओ अने डेम छे ते छलकाई चुक्या छे। उपरवासमां सारो वरसाद पड़ता, जंगल विस्तारमां सारो वरसाद पड़ता, जे रीते डेम ओवरफ्लो थया, पाणीओ वही रह्या छे। जूनागढ जिल्लामां मुसळधार वरसाद पड़ता अनेक जग्याए भारे वरसादथी नदीओमां नवा नीर आव्या। उपरवासमां भारे वरसादथी માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો, ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ઘરોમાં પણ પાણી ઘૂસવાના સમાચાર સામે આવ્યા છે। સમગ્ર પંથકમાં સારા વરસાદને કારણે લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ આગામી 24 કલાકમાં ગીર પંથકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢમાં આજે રીતે સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરભરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર ભારે અસર પડી। 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢ વિસ્તારમાં, ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યા। જૂનાગઢના હાઉસિંગ બોર્ડમાં કમર સુધી પાણી ભરાઈ આવ્યા, નવા ઝોનલ હાઉસિંગમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા, આ ઉપરાંત સોસાયટીઓમાં ગટરના પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો। તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે। માધવપુરની મધુવંતી નદીમાં પણ પૂર આવ્યું, નદીમાં કોઈ બંધ ન હોવાથી નદીનું મીઠું પાણી દરિયામાં ભળી રહ્યું છે। બીજી તરફ ભારે વરસાદને કારણે પોરબંદરનો દરિયો પણ તોફાની બન્યો, અષાઢી બીજની ભરતીને લઈને દરિયો ગાંડોતૂર બનતા 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। લોકોને દરિયાની નજીક ન જવા માટે પણ સૂચન કરાયું, સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે। જે દ્રશ્ય જોઈ શકો છો કે એક સમયે જે ચોપાટી વિસ્તાર આપ જોઈ શકો છો, દરિયો તોફાની બનતા પોરબંદર વિસ્તારમાં ચોપાટી સુધી પાણી ફરી વળ્યા છે, તે દ્રશ્ય જોઈ શકાય છે। ભરતીનો આ સમય છે અને ભારે વરસાદ, આ તરફ મધુવંતી ડેમમાં સારા એવા ઘોડાપુરની પરિસ્થિતિ જોવા મળી, પરંતુ નદી પર કોઈ બંધ ન હોવાથી મીઠું પાણી છે તે દરિયામાં ભળતું જોવા મળ્યું। તો પોરબંદરમાં પણ જે મેઘાની મહેર જોવા મળી, ખાસ કરીને ચોપાટી વિસ્તાર ખૂબ જ જાણીતો છે પોરબંદરનો, અને જોઈ શકાય છે કે ચોપાટીનો જે રસ્તો છે ત્યાં સુધી અત્યારે પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયો પણ તોફાની બનતા, જેના કારણે દરિયાકાંઠાના અનેક ગામડાઓમાં દરિયાના પાણી ફરી વળ્યા છે। નવસારીના છીવાડ ગામે માટીની દિવાલમાં ગાબડું પડતા દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવ્યું। નવસારીના બોરસી માછીવાડમાં આજે ફરીથી દરિયો તોફાની બન્યો, અષાઢી બીજની મોટી ભરતી હોવાથી દરિયો તોફાની બન્યો। દરિયાના ભયાનક મોજાથી બોરસી માછીવાડ ગામની માટીની દિવાલ છે તેમાં ગાબડું પડ્યું અને દરિયાનું પાણી છે તે ગામમાં ફરી વળ્યું। મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારમાં સારો વરસાદ
તેને સમાચારો તરફ આગળ વધીએ. પાટણમાં ચાલુ રથયાત્રામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા. લુખા તત્વોએ રથયાત્રામાં ડીજેમાં નાચવા બાબતે મારામારી કરી. પાટણના બગવાડા દરવાજા ખાતે ઘટના ઘટી છે. મારામારીથી લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો, પરંતુ મારામારી સમયે પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી. તો રથયાત્રાને લઈને જ અત્યારે સમાચાર આવી રહ્યા છે. પાટણથી બગવાડા દરવાજા ખાતેની એક ઘટના સામે આવી. મારામારીથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ચાલુ રથયાત્રાએ જે રીતે ડીજેના તાલે ઝૂમવા માટે સામસામે આવી ગયા, મારામારી થઈ, અને જેને કારણે આપ જોઈ શકો છો દ્રશ્યો પણ ક્યાં થયા છે. પાટણની આ ઘટના છે. રથયાત્રામાં ડીજેમાં ઝૂમવા બાબતે આ પ્રકારે લુખા તત્વોએ મારામારી કરી. તો ચાલુ રથયાત્રાએ આટલા લોકોની વચ્ચે આ રીતે છૂટા હાથની મારામારી કરતા લોકો પણ જોવા મળ્યા, જો કે પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી. સવાલ ફક્ત એટલો જ હતો, ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા લોકો અને તેમાં કોઈ રીતે અસંતોષ થયો અને આ રીતે સામે સામે છૂટા હાથની મારામારીમાં આવી ગયા. મહત્વપૂર્ણ છે કે રથયાત્રા એ નગરચર્યાએ નીકળે છે ભગવાન અને તેના માટે ઉજવવામાં આવે છે, પરંતુ અમુક અસામાજિક તત્વો આ પ્રકારે વાતાવરણ બગાડતા જોવા મળે છે અને તેના દ્રશ્યો આ રીતે કેમેરામાં કેદ થઈ ગયા. મારામારીથી અન્ય લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. તો લુખા તત્વોની આજે મારામારી છે, દ્રશ્યો છે તે કેદ થઈ ગયા છે કેમેરામાં. બીજા લોકોની પણ મજા બગાડતા આ લોકો જોવા મળ્યા. અસામાજિક તત્વો આ રીતે છૂટા હાથની મારામારી, હજારો લોકોની વચ્ચે આ રીતે છૂટા હાથની મારામારી કરતા જોવા મળ્યા. દ્રશ્ય આપની સામે છે. જે રીતે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ પાટણની બગવાડા જિલ્લાની જે રથયાત્રા છે તે જોઈ રહ્યા છો. ત્યાં ચાલુ રથયાત્રાએ ડીજે વાગી રહ્યો હતો. ડીજેમાં ઝૂમવા બાબતે જે રીતે માથાકૂટ સામે આવી અને મારામારી, છૂટા હાથની મારામારી કરતા આ રીતે અસામાજિક તત્વો જોવા મળ્યા. ધુમાથી સાથે અમારા સંવાદદાતા હર્ષદ પંચોલી અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે. હર્ષદ, ખાસ કરીને રથયાત્રા જેવા પ્રસંગો છે તે ધાર્મિક પ્રસંગ ગણાતા હોય છે, ભગવાનની આરાધના માટે કરાતા હોય છે, તેમાં પણ આ પ્રકારના જયારે દ્રશ્યો સામે આવે છે, મતલબ જે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું હતી આ સમગ્ર ઘટના? બનશું ચોક્કસ જણાવી દઉં છું. જે રીતના પાટણ જે રથયાત્રા છે તે ગુજરાતમાં બીજા નંબરની, એટલે કે અમદાવાદ બાદ પાટણ જે રથયાત્રા છે તેને બીજા નંબરની માનવામાં આવે છે. 136મી જે કહેવાય રથયાત્રા આજે એની જે સમયે મંદિરેથી નીકળી હતી 2:30 કલાકે, પરંતુ જે રથયાત્રા જે રીતના ધીમે ધીમે જે પ્રસ્થાન કરીને ત્યારબાદ જે કહેવાય કે ભગવાન દરવાજા સુધી પહોંચીને જે તેઓના જે લાલ લશ્કર અથવા જે સંગીતના જે ડીજેની જે પાર્ટી હતી તે ભગવાન દરવાજા ખાતે પહોંચી હતી, પણ જે ડીજેમાં જે લુખા તત્વો હતા તેઓ નાચવાના બાબતે ઝઘડ્યા હતા અને આ જે ઝઘડો કહેવાય કે થતા હજારોની સંખ્યામાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. જે રીતના શ્રદ્ધાળુઓ હતા, શ્રદ્ધાળુઓ જે હતા કે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા, પરંતુ આ લુખા તત્વોએ જે રીતના આતંક મચાવ્યો અને ખુલ્લેઆમ જે કહેવાય કે પોલીસનો ડર રાખ્યા વગર જે રીતના માથાપાઈ કરી, મારામારી કરી અને તેના લીધે જે કહેવાય કે કહેવાય કે ડરનો માહોલ પેદા થવા પામ્યો હતો અને ક્યાંક ને ક્યાંક જે ભગવાન દરવાજા સાથે મોટા પ્રમાણમાં જે પોલીસ ઉભી રાખવામાં આવી હતી, પરંતુ પોલીસ પણ કહેવાય કે મુક્ત શિક્ષક બની હતી અને જે લુખાઓને છૂટો દોર મળ્યો હતો અને લુખાઓએ કહેવાય કે આતંક મચાવ્યો હતો, એટલે ક્યાંક ને કહેવાય આજે જે રથયાત્રા હતી તે લુખાઓએ કે બાંધમાં લીધી હતી. બનશી બિલકુલ આભાર હર્ષદ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો હાજર છે, રથયાત્રાની લોકો જે મજા માણી રહ્યા છે, ડીજે વાગી રહ્યા છે અને તે જ બાબતે આ રીતે અચાનક છૂટા હાથની મારામારી થઈ અને જે સમગ્ર માહોલ છે રથયાત્રાનો, એક ધાર્મિક જે માહોલ હોય છે તેને બગાડવાના પ્રયત્નો આ રીતે લુખા તત્વો દ્વારા કરવામાં આવ્યા. તો સિરાજ જઈશું નિજ મંદિર. અત્યારે ગજરાજ નિજ મંદિર પહોંચ્યા છે અને સૌ પ્રથમ જે રથયાત્રાનો જે આખો કાફલો હોય છે, જે ગજરાજ હોય છે તે આગળ ચાલતા હોય છે અને નિજ મંદિર ગજરાજ પહોંચી ચુક્યા છે, એટલે કે થોડી જ વારમાં હવે રથ પણ અહીં પહોંચવાની તૈયારીમાં છે, એટલે કે નગર જે ચર્યાએ નીકળ્યા છે ભગવાન જગન્નાથ તે હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યું છે. જે ભગવાનનો અંતિમ પડાવ, તેમનું જે નિજ મંદિર, ભગવાન અહીં આવવા માટે નીકળી ચૂક્યા છે, ગજરાજ પહોંચી ચૂક્યા છે, એટલે કે ગમે તે ક્ષણે
હવે ભગવાનના જે રથ છે તે પણ અહીં પહોંચશે, તો મંદિર પરિસરના અને ખાસ કરીને જે ભગવાનનું નિજ મંદિરનું મુખ્ય મંદિર છે તેના દર્શન તમે કરી રહ્યા છો. હાલ ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, એટલે કે મૂર્તિ અત્યારે મંદિરમાં નથી, પરંતુ ગજરાજ પહોંચી ચૂક્યા છે, એટલે કે ભગવાનનો જે આખો કાફલો છે તે નીકળી ચૂક્યો છે. સૌ પ્રથમ જ્યારે આગળ ગજરાજ ચાલતા હોય છે, ગજરાજ અત્યારે 18 જેટલા ગજરાજ છે તે નિજ મંદિર પહોંચી ચૂક્યા છે, એટલે કે ધીરે ધીરે હવે ભગવાન પણ આ તરફ, એટલે કે નિજ મંદિર પોતાના જે નિવાસ સ્થાન છે ત્યાં ભગવાન પ્રયાણ કરી રહ્યા છે. 141મી આ રથ યાત્રા રંગે ચંગે આ પ્રસંગ તેના અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યો છે. જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં પણ અત્યારે મોટી સંખ્યામાં લોકો ભાવિક ભક્તો જોવા મળી રહ્યા છે. તો શાહપુરમાં પણ શાંતિના પ્રતિક રૂપે જે રીતે દર વર્ષે કબૂતરને છોડવામાં આવે છે તે આ વખતે પણ છોડવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન આજે જય રણછોડ માખણ ચોરના નારા સાંભળવા મળ્યા. અનેક ભાવિક ભક્તોએ ભગવાનના પ્રસાદનો લાહવો લીધો, રથ ખેંચવાનો લાહવો લીધો, અને હવે જે સમગ્ર દિવસ દરમિયાનની જે રથયાત્રા છે તે તેના અંતિમ પડાવ પર છે, એટલે કે પરત ફરી રહ્યા છે ભગવાન નિજ મંદિર. તો અત્યારે જમાલપુર કે જ્યાં ભગવાનનું આ મંદિર આવેલું છે, મોટું પરિસર, ત્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અત્યારે ઉમટી ચૂક્યા છે ભગવાનના દર્શન કરવા માટે. સમગ્ર દિવસ દરમિયાન આ પ્રકારનો માહોલ રહ્યો ત્યારે અત્યારે ગજરાજ જ્યારે નિજ મંદિર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ધીરે ધીરે ભગવાન પણ આ તરફ પ્રયાણ કરી રહ્યા છે. 18 જેટલા ગજરાજ જેમાં સાજ શણગાર સાથે જે ભગવાનની શાહી સવારી નગરચર્યાએ નીકળે છે. સૌપ્રથમ આગળ ગજરાજ ચાલતા હોય છે અને ત્યારબાદ ભગવાન જે હોય છે તેમના રથ હોય છે, વચ્ચે ટેબલો પણ જોવા મળતા હોય છે. ધીરે ધીરે હવે ભગવાન નિજ મંદિર પહોંચી રહ્યા છે. આજે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા રંગે ચંગે તેના પૂર્ણાહુતિ તરફ આગળ વધી છે. નિજ મંદિર અત્યારે ગજરાજ પહોંચી ચૂક્યા છે, જે રીતે નિજ મંદિર પણ અત્યારે જાણે કે ભગવાનની જે મૂર્તિ છે તેના વગર અધૂરું વાસી રહ્યું છે, પરંતુ ભગવાન હવે આ તરફ આવવા માટે પ્રયાણ કરી ચૂક્યા છે અને મોટી સંખ્યામાં અત્યારે ભાવિક ભક્તો, એટલે કે ભક્તોનું ગોળાપૂર અત્યારે નિજ મંદિર ઉમટી પડ્યું છે. તો જે રીતે ભગવાનની હવે આતુરતાથી રાહ જોવાઈ રહી છે, કારણ કે સમગ્ર દિવસથી નગરચર્યા કરીને હવે ભગવાન નિજ મંદિર પરત ફરી રહ્યા છે. ગજરાજ પહોંચી ચૂક્યા છે, એટલે કે ભગવાનના રથ પણ આ તરફ આવવાની તૈયારીમાં જ છે. ત્યારે વધુ માહિતી સાથે નિજ મંદિરથી અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે. આ દિવ્યા, આપને પૂછવા માંગીશ કે મંદિર પરિસરમાં અને હવે જ્યારે ભગવાન આવવાની તૈયારીમાં છે કેવો માહોલ, કેટલી વાર લાગી શકે છે રથને અહીંયા પહોંચતા સુધીમાં? બનશે, ખાસ કરીને બતાવી દઉં, પહેલાં તો મંદિરનો જે માહોલ જે છે અત્યારે ભક્તિમય બની ગયો છે. સાથે સાથે કહી શકાય કે અત્યારે જે ભક્તિનો જે માહોલ છે અત્યારે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઊભા રહ્યા છે. ત્યારે ખાસ કરીને જે ભગવાન જે નિજ મંદિરથી હવે પરત ફરવાના છે તેને લઈને લોકો હવે આતુરતાથી મંદિરમાં પણ ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છે. અન્ય કેટલાક દર્શનાર્થીઓ પણ અહીંયા જોડાયા છે, તેમને પૂછવા માંગીશ, ભગવાન અભી મંદિર આને મંદિર મતલબ વાપિસ આને વાલા હૈ, ઉત્સાહ મેં લોકો દર્શનાર્થી દર્શન કરના રહે, ક્યા કહું? નહીં, મુજે બહુત ખુશી હોય ઔર ઉત્સાહ હોય કે ભગવાન કે દર્શન કરને કો મિલે ઔર અપને અમદાવાદ મેં સબસે જ્યાદા ઉત્સવ ઔર સબસે જ્યાદા ખુશી સબ દર્શનાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અન્ય એક દર્શનાર્થીને પૂછવા માંગીશ, ભગવાન નિજ મંદિર પરત ફરી રહ્યા છે, લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, શું કહેશો? હા, દર સાલ જે હર્ષ ને ઉલ્લાસ છે શ્રીજી બાવા જગન્નાથપુરી ભગવાનનો, લોકોમાં એટલો હર્ષ ઉલ્લાસ હોય છે કે દર્શનને એમના માટે આતુરતા દર વર્ષે આપણે જોવા માંગીએ છીએ, અને દર વર્ષે જગન્નાથજી ભગવાનના દર્શન ખૂબ આનંદથી કરીએ છીએ. 365 દિવસમાં એક જ દિવસ એવો હોય છે કે ભગવાન સામે ચાલીને દર્શન આપતા હોય છે, એનાથી બહુ જ ખુશ છીએ કે આજે અમારા ભગવાન અમારા ઘેર ભગવાન અમને દર્શન આપવા એક વાર આજે બહાર આવે છે, એનાથી અમે બહુ જ ઉત્સાહ પામીએ છીએ. 141મી રથયાત્રા છે અમદાવાદની, જો કે બહુ ભાવિકથી આ રથયાત્રા પૂજાય છે અને અમારા અમદાવાદની અંદર ખાસ કરીને બહુ સારી વસ્તુ છે. ભગવાન હવે નિજ મંદિર પરત ફરવાના છે, દર્શનાર્થીઓમાં ખુશીનો માહોલ છે, આપ દર્શન કરવા આવ્યા છો, શું કહેશો? માહોલ ભગવાન આવ્યા છે, આસ્વાદે રાહ જોઉં છું, રથ ક્યાં ક્યાં દર્શન થાય રથના.
એક તરફ આપ જોઈ શકો છો મંદિરના માહોલની ખાસ કરીને વાત કરવામાં આવે છે, ધ્વજ પતાકા જે કહી શકાય, એક્સક્લુઝિવ વીટીવી ન્યૂઝ ચેનલ ઉપર આપ જોઈ શકો છો કે સતત પડેપડની જે ખબર વીટીવીએ આપી છે, સાથે સાથે તો ભગવાનની જ મંદિર પરત ફરી રહ્યા છે ને, જે રીતે આ વખતે હેરિટેજ થીમ પર જાણે આ સમગ્ર રથયાત્રા રહી હતી, ત્યારે આપણે એ પણ જોયું કે સૌ પ્રથમ જયારે ગજરાજ અને તેની પાછળ જે આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવતા અલગ અલગ જે નૃત્ય વૃંદો હોય છે તે પખવાજ ઢોલ નગાડા સાથે અને નૃત્ય કરતા કરતા આગળ વધતા હોય છે, પાછળ 108 જેટલા ટેબ્લો કે જેમાં અલગ અલગ જે કૃતિઓ હોય છે તે રજૂ કરતા હોય છે અને વચ્ચે વચ્ચે ક્યાંક અંગ કર્તબ પણ જોવા મળતા હોય છે. આ તમામની પાછળ ભગવાનના ત્રણ રથ કે જેમાં ભગવાન જગન્નાથ સાથે જ ભગવાનના ભાઈ બલભદ્ર અને સાથે સુભદ્રાજી સવાર હોય છે. મોટી સંખ્યામાં ભજન મંડળીઓ પણ જોડાતી હોય. તો જે રીતે અત્યારે ભગવાન નિજ મંદિર પહોંચવાની તૈયારીમાં છે, અત્યારે મંદિરનો માહોલ આખો ભક્તિમય બની ગયો છે કે ભગવાન જયારે નિજ મંદિરે જયારે પરત ફરવાના છે ત્યારે દર્શનાર્થીઓ પણ તેનું ભવ્યથી ભવ્ય ખુશીથી સ્વાગત કરવા માટે અત્યારે માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું છે. તો નિજ મંદિરના આપ દર્શન કરી રહ્યા છો, જે રીતે જોઈ શકાય છે કે મંજીરા અને તાલના સથવારે અત્યારે ભગવાનના ભજન ગાવામાં આવી રહ્યા છે, નૃત્ય વૃંદો નૃત્ય કરી રહ્યા છે, જે ખુશી ભાવિક ભક્તોમાં જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો નિજ મંદિરના દ્રશ્ય છે અને ભગવાનનું જે મંદિર છે તે અત્યારે ભગવાન વગર સૂનું છે, કારણ કે ભગવાન આજે નીકળ્યા છે નગરચર્યાએ. સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.